गुड मॉर्निंग विद्यार्थियों, केम छो तमे बधा। धोरण 9 विषय गुजराती। विद्यार्थियों, गया तासमा आपणे काव्य 5 शीख्या हता, खरुं ने? एनु स्वाध्याय तमे पूर्ण कर्यु हशे। आजे आपणे पाठ 6 लोहीनी सगाई शीखवानी छे। विद्यार्थियों, एने साहित्य प्रकार छे नवलिका, अने एना लेखकनुं नाम छे ईश्वर पेटलीकर। विद्यार्थियों, नवलिका ने टूंकी वार्ता पण कहेवामां आवे छे। विद्यार्थियों, अने एवुं कहेवाय छे कि आ जे वार्ता छे ते विद्यार्थियों सत्य घटना पर आधारित छे। एनी हूँ थोड़ी समझ आपी दो। विद्यार्थियों, कि लोहीनी सगाई नवलिकामां अमृत काकीना मातृत्वनुं निरूपण छे। याद रखो विद्यार्थियों, लोहीनी सगाई नवलिकामां बे पात्रों मुख्य छे। एक तो छे अमृत काकी અને બીજું છે મંગું। અમૃત કાકીને કુલ 4 સંતાનો છે, 2 દીકરા અને 2 દીકરી। એમાં સૌથી નાની દીકરી જેનું નામ છે મંગું, એ નાનપણથી જ ગાંડી છે। આથી અમૃત કાકી પોતાનું માતૃવાત્સલ્ય સંપૂર્ણપણે મંગું પર જ વર્ષાવે છે। એની ખૂબ જ સેવા ચાકરી કરે છે। માં દીકરીની ખૂબ જ સેવા ચાકરી કરે છે। એને એક ક્ષણ માટે પણ પોતાનાથી દૂર કરતા નથી। વિદ્યાર્થીઓ, એમના ગામની એક દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ જતાં એ દવાખાનામાં સારવાર લે છે, અને એનામાં સુધારો જણાતા સૌથી પહેલાં અમૃત કાકી એને પૂછવા માટે જાય છે કે તને દવાખાનામાં કેવી સારવાર કરવામાં આવતી હતી। વિદ્યાર્થીઓ, અને એ પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થાય છે, અને એ પછી મંગુ વગરનું જીવન તેમને માટે અસહ્ય થઈ પડે છે। વિદ્યાર્થીઓ, એમના મન પર એટલી ઘેરી અસર પડે છે કે પોતે પણ ગાંડા થઈ જાય છે। તો વાર્તાના અંતમાં માતાની વેદનાની પરાકાષ્ઠા દર્શાવી છે। વિદ્યાર્થીઓ, આ લોહીની સગાઈમાં માતૃત્વનો મહિમા વ્યક્ત કર્યો છે કે માને તો સંતાન ગાંડું હોય, ઘેલું હોય, ગમે તે હોય, પણ ખૂબ જ વાલું હોય છે। તો આના લેખક છે ઈશ્વર પેટલીકર, અને આનો સાહિત્ય પ્રકાર છે નવલિકા। નવલિકાને ટૂંકી વાર્તા પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થીઓ, ટૂંકી વાર્તા એટલે કોઈ એક ઘટના, કોઈ એક પ્રસંગને લઈને આ લેખવામાં આવ્યું હોય, બરાબર છે? તો આપણે આનો ઈશ્વર પેટલીકરનો પરિચય મેળવી લઈએ। ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે। પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી। કોણે? ઈશ્વર પેટલીકરે। જન્મટી, પાતાળકુઓ, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા, ઓથે ડુંગર, યુગના એધાણ, ઋણાનુબદ્ધ, જુજવે રૂપ, બરાબર, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે। પારસમણી, ચિંગારી, આકાશગંગા, કઠપુતલી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહ છે। એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને તેના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજોનો ચિત્રો મોખરી રહ્યા છે। તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું। વિદ્યાર્થીઓ, બીજી રીતે કરજો, ઈશ્વર પેટલીકરને રણજીતરાવ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું। વિદ્યાર્થીઓ, હવે આપણે પાઠનો સારાંશ જોઈ લઈએ કે લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તામાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે। આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન છે। અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે। વિદ્યાર્થીઓ, અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે। ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, બરાબર, પણ અમૃત કાકી એ માટે તૈયાર થતા નથી। આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સાજી સબરી થઈ પાછી આવે છે। એ જોઈને અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા શું થાય છે? તૈયાર થાય છે। વિદ્યાર્થીઓ, મંગુને દવાખાને મૂકવા જતી વખતે અમૃત કાકીની મનસ્થિતિ અને ત્યાં પછીના વાર્તાલાપમાં મંગુ માટેના માતૃ તરીકેનો અપાર પ્રેમ અહીંયા વ્યક્ત થયો છે। વિદ્યાર્થી, બરાબર? તો
દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ શું થઈ જાય છે, દુઃખી છે. વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા. તો અંતમાં લેખક એવું નથી કહેતા કે અમૃત કાકી ગાંડા થઈ ગયા, પરંતુ એવું કહે છે કે મંગુની નાતમાં અમૃત કાકી વટલાઈ ગયા વિદ્યાર્થીઓ. તો આ રીતે અમૃત કાકી ગાંડા થઈ ગયા એવું કહે છે વિદ્યાર્થીઓ. તો એ દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા, તે એ સંકેત મૂકી દીધો છે. આમ આખી વાર્તામાં લેખકે લાઘવની શિષ્ટ અને તળપદી ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું છે વિદ્યાર્થીઓ. તો અહીંયા લોહીની સગાઈ વાર્તામાં માતૃત્વનો મહિમા વ્યક્ત કર્યો છે વિદ્યાર્થીઓ, બરાબર ને? તો અહીંયા આપણે પાઠની સમજૂતી વિસ્તૃત જોઈએ. તો ચાલો વિદ્યાર્થીઓ, નોટ, ચોપડી, પેન, પેન્સિલ લઈ લેજો. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં ઝળઝળિયા આવી જતા. રૂઢી પ્રયોગનો અર્થ આપો ઝળઝળિયા આવી જવા, તો આંખમાં આંસુ આવવા વિદ્યાર્થીઓ. તો મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવા માટે બધા અમૃત કાકીને સલાહ આપતા કે તમે તમારી દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવો, તો એ સાંભળીને એમની આંખમાં શું થતી? ઝળઝળિયા આવી જતા, આંખમાં આંસુ આવી જતા. અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાની સી લાગણી હોય? ખોડા ઢોરને પણ પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. બીજી રેડી કરો, ખોડા ઢોર એટલે અપંગ, ખોડો એટલે શું થાય? અપંગ. ચાકરી એટલે લખો સેવા, અને ખોડું એટલે અપંગ, ઢોર એટલે થશે જનાવર, બરાબર, પશુ. અને પાંજરાપોળ એટલે ખબર છે વિદ્યાર્થીઓ, જે ઘરડા ઢોરને રાખવાનું સ્થાન, એને શું કહેવાય? પાંજરાપોળ. જે આપણને કામ નથી એવા ઢોરને લોકો પાંજરાપોળમાં મૂકી આવે, એટલે ઘરડા ઢોરને પાંજરાપોળ, અથવા અશક્ત હોય કે ઘરડું હોય એવા ઢોરને રાખવામાં આવે છે વિદ્યાર્થીઓ. તો તમને અહીં એક પ્રશ્ન પૂછાય, તે કરજો કે ગામના લોકો અમૃત કાકીને કઈ સલાહ આપતા ત્યારે અમૃત કાકી તેના જવાબમાં શું કહેતા? શું કહેતા? કે ઢોર, ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું એ તો કહેવાય, માટે એ પોતાની દીકરીને દવાખાનામાં મૂકવા તૈયાર થતા નહીં વિદ્યાર્થીઓ. જો આ માની લાગણી કહેવાય અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને વાત કરતું નહીં. કઈ ગ્રંથિ? કે અમૃત કાકી ના જ પાડશે અને કહેશે કે ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય, એવું કહેશે વિદ્યાર્થીઓ, બરાબર. તો પાંજરાપોળ નીચે લીટી કરજો. જન્મથી ગાંડી અને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા, એ પ્રત્યેક જોઈ લોકો એમના વખાણ પણ કરતા, બરાબર. એ એટલી બધી સેવા ચાકરી કરતા ગાંડી દીકરીની, ચાકરી એટલે સેવા, અને બહુ જ લાડ લડાવતા. પ્રત્યક્ષનો વિરોધી લખો પરોક્ષ, બરાબર. બીજાને ઘેર હોત તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોત, અને જીવતી હોત તો પણ આ હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોત. લોકો એવું કહેતા કે જો બીજાની ઘેર હોત તો મરી ગઈ હોત. હવે લખો હૃષ્ટપુષ્ટ શરીર હોવું, શબ્દાર્થ લખો ભરાવદાર શરીર હોવું. શું થાય? ભરાવદાર શરીર હોવું. ચાલો હવે આગળ. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાન હતા, નીચે રેટી કરો. કુલ 4 સંતાન હતા, 2 દીકરા અને 2 દીકરી. પણ મંગુ સિવાય પૂછે તો મંગુ સિવાય 3 સંતાન હતા, એમાં 2 દીકરા અને 1 દીકરી. અમૃત કાકી એ ત્રણેય સંતાનોને વિસરી ગયા, લખો વિસરી ગયા હોય, ભૂલી ગયા હોય, તેમ તેમનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું. તમને પૂછાય કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો. તો તમારે લખવું પડે કે અમૃત કાકીના 4 સંતાન હતા, 2 દીકરા અને 2 દીકરી, એમાં સૌથી નાની દીકરી કોણ હતી? મંગુ, અને તે પણ જન્મથી ગાંડી અને મૂંગી હતી. આથી અમૃત કાકી મંગુનું સવિશેષ ધ્યાન આપતા, અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં, બરાબર ને? ચલો આપણે જોઈએ આગળ. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. રજામાં દીકરાઓ ઘરે આવતા, બરાબર, પોતાની માની પાસે, પણ એના છોકરા પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, બરાબર. આ બધા આનંદ કિલ્લોલ કરતા. એમ દાદીમાં તરીકે અમૃત કાકી હરક પદોડા થઈ જતા નહીં, ભાગ્યે જ બાળકોને એ તેડતા, રમાડતા અને લાડ કરતા. નીચે રેડી કરો, હરક પદોડા થઈ જવું એટલે વિદ્યાર્થીઓ બહુ જ ખુશ નહીં થઈ જતા,
પણ બધું જ ધ્યાન કોની પર હતું? એમનું મંગુ પર, બરાબર. અને વિસરી જવું એટલે ભૂલી જવું, જાણે બધા બીજાને ભૂલી ગયા હોય તેમ બધું જ એમનું ધ્યાન કોની પર હતું? એમને એમની ગાંડી મંગુ પર હતું. અને દાદીમાં તરીકે એમના જે છોકરાના છોકરા આવે ને તો પણ એમને બહુ રમાડતા ને એ લાડ ન કરતા. માના આ વર્તનથી દીકરાઓને કાંઈ લાગતું નહીં, કારણ કે દીકરા તો પોતે લોહીની સંબંધ છે. વિદ્યાર્થીઓ તમે જુઓ કે માં અને દીકરાનો લોહીનો સંબંધ છે, દીકરાઓને કશું લાગતું નહીં. પણ પેલી વહુઓ સમસમી ઉઠતી, બરાબર, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી. નીચે ટી કરો, બંને વહુઓની પતિ આગળ શું ફરિયાદ હતી? બરાબર, કે છોકરાના બાળકો એમને દીઠાએ ગમતા નથી, કે છોકરાના છોકરા તો એમને ગમતા જ નથી, અને ગાંડા હીરાને છાતીએથી અડગો કરાતો નથી. કયો ગાંડો હીરો? મંગુ. મંગુને એમ કે એ શું કરતા અલગ કરતા નથી. વિદ્યાર્થીઓ, દીકરી માને મોએ સંભળાવી દીધી, પણ દીકરી જ્યારે આવે દીકરી તો માને કહી શકે, બરાબર ને, એ મોડે સંભળાવી દીધી. શું કહેતી? મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો વિદ્યાર્થીઓનો મતલબ એવો થયો કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન પણ નહોતું, બરાબર ને. તો અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હતું, અને રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે અમૃત કાકીનું ઘર તો એમને પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ ગુજી ઉઠતું, પણ અમૃત કાકી એ જોઈને આનંદ પામતા નહીં, અને એના છોકરાના છોકરાને રમાડતા નહીં, લાડ નહીં કરતા. અને અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના છોકરાએ બિલકુલ ગમતા નથી, અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. વિદ્યાર્થીઓ, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. એ આવું કેટલી વાર એમની દીકરી એમને સંભળાવી દેતી. અને આ બધી જ હકીકત એ દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું. તમને તો આ પ્રશ્નનો જવાબ તમારે આવી ગયો આ ફકરામાં, કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું. વાક્ય સમજાવો વિદ્યાર્થી, બરાબર ને. તો અહીંયા તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય, લખો છોડી, તળપદો શબ્દ વિદ્યાર્થીઓ, છોડી એટલે છોકરી, ગાંડી હોય એને ટેવ પાડીએ તો એ શું એવું ભાન ન આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે એવું કાને ન ધરે. ભૂલ કરે તો લપડાટ ચડી દીધી હોય તો બીજી તરફ તરત ભાન આવે. લખો લપડાટ એટલે તમાચો, થપ્પડ, ભાન એટલે સમજ, અને છોડી એટલે છોકરી, બરાબર. તો એકવાર દીકરી કહી દેતી માને કે તે બહુ લાડ લડાયા છે, જો ઝાડો પેશાબ એ પથારીમાં કરે તો એકવાર એને મારી દીધું હોય તો બીજી વાર તરત એને ભાન આવે વિદ્યાર્થી, બરાબર ને. તો આપણે અમૃત કાકીની વેદના અહીંયા આપણે જોઈ કે પોતાની દીકરી, તમે જોજો વિદ્યાર્થીઓ કે કોઈ પણ વખતે તમારી આજુબાજુ પણ તમે નજર કરજો કે જે મા બાપને કોઈ સંતાન અપંગ હોય, લૂલું હોય, લંગડું હોય, બહેરું હોય, બરાબર, તો સૌથી વિશેષ પ્રેમ એ મા બાપ એ સંતાન પર કરતા હશે. કેમ? કારણ કે એમને એવું હશે કે કદાચ બીજા લોકો તો બીજા સંતાન તો એમ જાતે ઊભા રહી શકે, પણ આ બિચારું અપંગ મારું સંતાન છે એ ભવિષ્યમાં શું કરશે એની ચિંતામાં અડધા અડધા થઈ જાય છે વિદ્યાર્થી, બરાબર ને. તો હવે પાના નંબર 39 હતું, હવે આપણે 40 જોઈએ. ચાલો આગળ જોઈએ. દીકરી આગળ કાંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. જો દીકરી તરત જ જે સત્ય હકીકત માને કહેતી કે તું આખો દિવસ આખી જિંદગી બેસી નહીં રહે, બરાબર ને, ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આડપંપાડ નહીં કરે. સાચી વાત કીધી એની દીકરીએ. શું કીધું? કે ભાભીઓને પનારે પડવું એટલે આશ્રય થવું. લખો રૂઢિપ્રયોગ, પનારે પડવું એટલે આશ્રય થવું. ભાભીઓને પનારે પડશે ત્યારે મળમૂત્ર ધોવા એટલે એનો ઝાડો પેશાબ સાફ કરવા માટે, અને લખજો આડપંપાર એટલે સારવાર અથવા સેવા ભાભીઓ નહીં કરે, જ્યાં સુધી તું છે ત્યાં સુધી કરે છે, બરાબર ને. આડપંપાર નહીં કરે અને એ દુઃખી દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી કે દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે,
ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. ભાભીઓ આમ તો કહીએ કે ટંકે એક ટંકે ખાવા ન આપે એવી ખરાબ પણ નથી, ભાભીઓ આપે એવી છે, પણ એને ઝાડો પેશાબનું ભાન કરાવવું જોઈએ વિદ્યાર્થીઓ, બરાબર. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા નીચેથી કરો. અમૃત કાકી દવાખાનાને શેની ઉપમા આપતા? એક વાક્યમાં જવાબ પૂછાય વિદ્યાર્થીઓ તો પાંજરાપોળની. ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નથી તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગું મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. દીકરી કે કંઈ વાંધો નહીં, પાંજરાપોળ તો જેવું તને લાગે છે પણ કદાચ મરી જશે તો પણ તારો અને એનો છુટકારો થશે, તને ચિંતા નહીં રહે તારા મર્યા પછી કે મારી દીકરીનું કોણ છે એમ. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય, લખો હિંડોળા ખાટે ઝૂલવું એટલે ખૂબ સુખ ખુશી અનુભવી, બરાબર. અને ધાન એટલે થાય અનાજ અને કજાત એટલે ખરાબ, બરાબર. તો અહીંયા કમાતા ગમાતા એટલે ધંધો રોજગાર કરીને આવક ઊભી કરનાર, બરાબર. તો અહીંયા દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે માં થઈ જાઉં એનો કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લુની સગાઈ કરી. પણ અમૃત કાકીનું મન માનતું નહીં, એ તો બસ પોતાની મંગુ પર જ બધાનું ધ્યાન એમને રહેતું. એટલે દીકરી કહે કે દીકરો કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર હતા નહીં. એને એવું થાય કે દવાખાને મૂકીશ તો મૃત્યુ પામશે તો એની સાર સંભાળ કોણ કરશે, બરાબર ને. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટર દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ કે કપડાનું ભાન આવે. દીકરાઓને એવું હતું કે એક નર્સ જો રાખી હોય તો મનમાં એક વસવસો રહી જતો દીકરાને, વસવસો એટલે અફસોસ, બરાબર. તો કે કદાચ કે નર્સ જો એને સારી દેખરેખ રાખે તો એને ઝાડો પેશાબ ક્યાં કરવું એનો પણ એને ભાન આવે વિદ્યાર્થીઓ, બરાબર ને. તો અહીંયા એટલે એ મૌન રહેતા, છતાં અમૃત કાકીએ તેમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર શું કર્યા હતા, ચાલુ રાખ્યા હતા વિદ્યાર્થીઓ, બરાબર. દવા કરનારાઓ વણનોતર્યા ઘેર આવી જતા. ગામડામાં તો કેવું, ગમે તે રીતે લોકો અહીંયા આવી જાય, કોઈ વૈધો પણ આવી જાય. લખો વણનોતરા એટલે આમંત્રણ આપ્યા વગરના. કેટલાક લોકો ગામમાં ખબર પડે કે આની આ ઘેર ગાંડી છોકરી છે તો આમંત્રણ વગર આવી જાય, બરાબર. અને શિલાજીત, લખો શિલાજીત એટલે એક ઔષધ છે. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે એવો દાવો કરતા. અમૃત કાકી માનતા કે હજાર ઉપચાર કરીએ ત્યારે એક ટેકે લાગી જાય. અમૃત કાકીને એવું થયું કે એક હજાર ઉપચાર કરીએ ત્યારે એક લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ પણ કરતા વિદ્યાર્થીઓ. જોશીઓ અને ભૂવાઓ પણ અવારનવાર વહારે ધાતા, એટલે જોશીઓ અને ભૂવાઓ પણ ઘરે આવતા. એક જોશીએ ભાખ્યું હતું, નીચે રીડી કરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય. જોશી એટલે જ્યોતિષ્ય, અને ભાખ્યું હતું એટલે કહ્યું હતું વિદ્યાર્થીઓ. શું કહ્યું હતું જુઓ, આવતા માગસર મહિનામાં, આ મહિનાનું નામ છે માગસર, માગસર મહિનામાં એની દશા બદલાય છે. શેની તો ગ્રહોની દશા બદલાય છે, એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો વિદ્યાર્થીઓ. આરાધ્ય દેવ લખો, આરાધ્ય કરવું એટલે ઉપાસક, પૂજનીય મહિનો કયો બની ગયો હતો અમૃત કાકીનો, માગસર મહિનો. તો તમને પૂછાય કેમ, તો કારણ કે એક જોશીએ શું ભાગ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે તો એને સારું થઈ જશે વિદ્યાર્થીઓ, બરાબર ને. તો અહીંયા આપણે આના પછી વધુ આના પછીના વિડીયોમાં જોઈએ.